સતયુગમાં તપથી ઈશ્વર મળતા હતા, ત્રેતામાં યજ્ઞથી ઈશ્વર મળતા હતા, દ્વાપરમાં મૂર્તિ પૂજાથી ભગવાન મળતા હતા, કલયુગમાં કેવળ હરિ નામ સંકીર્તનથી ભગવાન મળે. કલિયુગ કેવલ નામ યધારા સુમિર સુમિર નર ઉતર હી પારા. તો મહારાજ, ઈશ્વરના અવતાર 24 થયા છે. એમાં પહેલો અવતાર ભગવાનનો સનક સનંદન સનાતન સનતકુમાર, જેનો અવતાર છે એનું નામ જ્ઞાન બ્રાહ્મણ. બ્રાહ્મણે શેનું અવતાર સ્વરૂપ છે? જ્ઞાન. બ્રાહ્મણમાં જ્ઞાન હોય, બીજું કંઈ ન હોય. ધન અમારી પાસે ન હોય, અમારી પાસે જ્ઞાન હોય. ધન તમારે આપવાનું, જ્ઞાન અમારે આપવાનું. એટલે પહેલો અવતાર સનકાદિક ઋષિઓએ જ્ઞાન અવતાર છે, શ્રી સનકાદિક શ્રી મહારાજ કી જય. બીજો અવતાર ભગવાન આકૃતિ માનવીની છે અને મુખારવિંદ જેનું ભૂંડનું છે એવા શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ અવતાર બીજો અવતાર છે, ભૂંડની આકૃતિ, મુખારવિંદ ભૂંડનું છે. ત્રીજો અવતાર ભગવાનનો, જેણે આ સંગીતનું જ્ઞાન વિશ્વને આપ્યું, પંચરાત્ર જગતને બતાવ્યું, એવા શ્રી નારદ ભગવાન કી જય. નારદ ત્રીજો અવતાર. ચોથો અવતાર ધર્મની પત્ની મૃષાની અંદર યુગલ સ્વરૂપ જન્મ લીધી લઈને આવ્યું, એવા શ્રી નરનારાયણ ભગવાન કી જય. પાંચમો અવતાર ભગવાન કર્દમ ઋષિને ઘેર દેવહૂતિ માતાના ઉદરે, જેના આશરો કરીને હું તમે એના ચરણમાં બેઠા છીએ, એવા શ્રી કપિલ ભગવાન કી જય. છઠ્ઠો અવતાર અત્રિ મુનિને ઘેર અનસુયા માતાના ઉદરે, ત્રિગુણાત્મક સ્વરૂપને ધારણ કરી શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન કી જય. સાતમો અવતાર ભગવાન સુંદર આકૃતિ નામની કન્યામાં રુચિક ઋષિને ઘેર જોડલું, પોતાની પત્ની દક્ષિણાને સાથે લઈ સ્વયં પુરુષ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. સાતમો અવતાર યજ્ઞ અને દક્ષિણાનો છે. આઠમો અવતાર નાભિરાજાને ઘેર મેરુદેવી માતાના ઉદરે, શ્રી ઋષભદેવજી ભગવાન કી જય. જૈનોના પહેલામાં પહેલા તીર્થંકરને, આપણા અહીંયા આગળ તો હજી છઠ્ઠો અવતાર, પછી ગુરુ દત્તાત્રેય ગયા અને ઋષભદેવ આવ્યા છે. તો કપિલ ભગવાન અને આ બધાની લાઈનમાં ઋષભદેવજી ભગવાન એ અવતારી પુરુષ છે. અહીંયા સુધી તો આપણી સાથે જ છે, અને છતાં આપણે આજ જૈન ગ્રહસ્થોને પૂછીએ કે તમે હિન્દુ, તો કે ના અમે જૈન. એટલે પણ અમારા દાદા અને તમારા દાદા બી એક જ છે, હું કામ અમથા અમથા નોખા પાડો છો તમે. આદિનારાયણ પરમાત્માની કથા કરું તો અહીંયા આગળ નાભિ રાજા સુધી પ્રિયવ્રત છે મહારાજ. પ્રિયવ્રતને ત્યાં ઉત્તાનપાદ, આ તમે બે ભાઈઓની કથા તો સાંભળી જ છે ને. રાજા મનુની કથા હું તમને કરીશ. આદિનારાયણ પરમાત્મા એની નાભિમાંથી બ્રહ્મા, બ્રહ્માના દેહમાંથી રાજા મનુ, મનુના બે પુત્રો પ્રિયવ્રતને ઉત્તાનપાદ, પ્રિયવ્રત મહારાજને ત્યાં આગ્નિગ્રહ, આગ્નિગ્રહને ત્યાં નાભિ, અને નાભિ રાજા મેરુદેવીને પરણ્યા, એમાં તો ભગવાન ઋષભદેવજીનો જન્મ થયો. તો અહીંયા સુધી ભગવાન આપણી સાથે, ઋષભદેવજીના દાદા તો આપણે અહીંયા જ છે, આપણી ભેગા. તો મહારાજ અહીંયાથી અરહન સંપ્રદાય, એટલે તો આ જૈન સંપ્રદાય, અરહન એટલે જૈન સંપ્રદાય, એટલે તો અરહન સંપ્રદાયમાં આ ઋષભદેવજીનો પહેલો મંત્ર છે, ઓમ નમો અરિહંતાણમ. અરહન સંપ્ર અરિહંતાણમ, એ સંપ્રદાય જ અરહન સંપ્રદાય છે. આપણે રામી તો અડધા જૈનોમાં છે તેમ થાય, હા. રામી પરિવાર ઘણો જૈનોમાં છે. આ કાલ પિયુષભાઈ તો એ ઘંટાકર્ણને પગ પકડીને બેસી જ ગયા તમારે, એટલે એને બહુ ચિંતા નથી. મહાવીર ઘંટાકર્ણ ભગવાન, હા, કેવી આપણી પરંપરા છે ને, ચાર પેઢીથી તો લગભગ આપણે છીએ ને ભાઈ. મારે તો પ્રકાશકુમારને પૂછું ને, એટલે વાંધો નહીં, દાદા તો પાછળ બેઠા જ છે, એટલે ચિંતા નહીં. પણ મારો જે કહેવાનો આશય, એ અરહન સંપ્રદાય, ઋષભદેવજી ભગવાન એ આઠમો અવતાર છે શ્રીમદ ભાગવતજીમાં. નવમો અવતાર ભગવાન સુંદર વેનના દેહમાંથી ઋષિમુનિઓના વેદના મંત્રોચ્ચારણનું મંથન કરવાથી
જમણી ભુજામાંથી રાણી અર્ચિસાની સાથે સ્વયં શ્રી પ્રથુ ભગવાન કી જય. નવમો અવતાર ભગવાનનો પ્રથુ રાજા છે, જેણે પૃથ્વીનું દોહન કર્યું છે. દસમો અવતાર ભગવાન સત્યવ્રત રાજાની ભક્તિ સાચી છે સાબિત કરવાને માટે ઈશ્વર એક મોટું માછલું બન્યા, શ્રી મત્સ્યનારાયણ ભગવાન કી જય. અગિયારમો અવતાર ભગવાન સમુદ્ર મંથનની લીલામાં મંદરાચલ પર્વત પાણીમાં ડૂબતો તો એને બચાવવા માટે એક મોટો કાચબો બન્યા અને મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો, એનું નામ શ્રી કુર્મનારાયણ ભગવાન કી જય. અથવા તો એનું બીજું નામ છે કચ્છપ ભગવાન કી જય, કચ્છપ અથવા કુર્મ. બારમો અવતાર દેવોને અમૃતના પાન કરાવવા, દૈત્યોને મોહના પાન કરાવવા મહારાજ સુંદર જમણા ખભા ઉપર સોનાનો અમૃત કળશ લઈને પ્રગટ થયા, શ્રી ધન્વંતરી ભગવાન કી જય. બારમો અવતાર ધન્વંતરી ભગવાન છે. તેરમો અવતાર ભગવાન દેવોને અમૃત પાન અને દૈત્યોને મોહના પાન કરાવવા એક સુંદર સ્ત્રીનું રૂપ લઈ ઠાકોરજી કંદુકે ન સમન્વિતા દડાને ઉછાળતા ભગવાન સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી મોહિની નારાયણ ભગવાન કી જય. આ તેરમો અવતાર મોહિની સમુદ્ર મંથનની એક લીલામાં ઈશ્વરના ત્રણ અવતાર છે, કુર્મ એટલે કચ્છપ, ધન્વંતરી અને મોહિની. લીલા એક જ છે સમુદ્ર મંથન અને અવતાર ત્રણ છે. ચૌદમો અવતાર એક ભક્તની ભક્તિ સાચી છે એ સાબિત કરવાને માટે થાંભલામાંથી શ્રી નરસિંહ ભગવાન કી જય. ચૌદમો અવતાર નરસિંહ અવતાર છે. પંદરમો અવતાર ભગવાન બલિરાજાને સુંદર પાતાળનું સામ્રાજ્ય આપવાને માટે, ઇન્દ્રને દેવોને સુંદર સ્વર્ગનું સામ્રાજ્ય આપવાને માટે 8 વર્ષના બટુક બ્રહ્મચારી શ્રી વામન ભગવાન કી જય. પંદરમો અવતાર ભગવાન વામન નારાયણ છે. સોળમો અવતાર જ્યારે આસુરી તત્વનો ઉપદ્રવ જગતમાં વધ્યો એને સીધા દૂર કરવા માટે ખભા ઉપર પરશુને ધારણ કરી શ્રી પરશુરામ ભગવાન કી જય. સત્તરમો અવતાર જેની કથા તમે સાંભળી રહ્યા છો એ અમારા ભાગવતના રચયિતા ભગવાન શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. અઢારમો અવતાર દશરથના દરબારમાં મર્યાદા શું કહેવાય જગતને બતાવવા માટે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અઢારમો અવતાર શ્રી રામ છે મહારાજ. 19 અને 20 આ બે અવતાર બલભદ્ર અને આગળ કરી, મોટા ભાઈ બલભદ્રને આગળ કરી અને જગત નિયંતા મારો પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. 19 અને 20 બલભદ્ર અને કૃષ્ણ આ બે અવતાર એટલે 19 અને 20. આ ભાગવતમાં તમે જોજો તૃતીય અધ્યાયમાં પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયની કથા ચાલે, એમાં અહીંયા સુધી 20 અવતાર સુધી ભાગવતમાં એવું લખ્યું છે અવતાર થયા. આ હું તમને 5119+30, કારણ કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ત્યાર પછી 30 વર્ષે કલયુગ આવ્યો અને આજે કલયુગના 5019 વર્ષ ગયા અમારા જ્યોતિષના ગણિતના નિયમ પ્રમાણે. 5119મું વર્ષ રનિંગ, આ ચૈત્ર સુદ એકમ જ બેઠું, એની બર્થડે ત્યારે જ હતી કલયુગની. અને એમાં 30 વર્ષ ગયા ભગવાન સ્વધામ પધારી ગયા પછી 30 વર્ષે કલયુગ આવ્યો એટલે 30 ઉમેરો. આ 5149 વર્ષ પહેલાં મારા ભગવાન વ્યાસની આ કથામાં 20 અવતાર થયા ત્યાં સુધી બોલ્યા છે. કૃષ્ણ અવતાર દ્વાપરયુગના અંત ભાગમાં થઈ ગયો છે. હા, અને જ્યારે મહાભારત થયું ત્યારે તો ભગવાનની ઉંમર જ 90 વર્ષ હતી. ઠાકોરજી કે નાના નહોતા મહાભારત થયો ત્યારે, એવું નહીં માનવાનું કે કૃષ્ણ એટલે આવડા જ હતા, નહીં. ભગવાનની ઉંમર પણ ત્યારે હતી, મહાભારત થયું છે ત્યારે. તો 19 અને 20મો અવતાર ભાગવતમાં અહીંયા થયો, થયા થયા અવતારો થયા એમ લખ્યું. અને હવે 21મો અવતાર ભાગવતમાં લખ્યું છે થશે. આ 5119 વર્ષ પહેલાં લખ્યું છે 21મો અવતાર થશે. અને એક શું લખ્યું છે કે ગયા પ્રદેશમાં નામના બુદ્ધો ભવિષ્યતિ. ગયા પ્રદેશમાં 21મો અવતાર શ્રી બુદ્ધ ભગવાન કી જય થશે એમ લખ્યું છે.
આજ 2500 વર્ષ પહેલાં બુદ્ધનો અવતાર થઈ ગયો ને 2500 વર્ષ પહેલાં. તો ભાગવત કેટલું પ્રાચીન છે તમે કહો? 2500 વર્ષ, આ 5000 વર્ષ પહેલાં લખ્યું છે કે 21મો અવતાર બુદ્ધનો થશે ગયા પ્રદેશમાં. હા, એટલે બૌદ્ધ ગયા, તમે જાઓ છો ને બધા, એ બુદ્ધનો અવતાર સ્થળ છે. અને પછી 22મો અવતાર કલયુગના અંત ભાગની અંદર દક્ષિણ ભારતમાં સંભલ નામના ગામની અંદર વિષ્ણુ શબ્રાહ્મણને ઘેર 22મો અવતાર શ્રી કલ્કી નારાયણ ભગવાન કી જય. આ 22મો અવતાર થશે પણ હજી કલયુગના અંત ભાગમાં. 432,000 વર્ષની કલયુગની ઉંમર છે. કેટલી એજ છે ભગવાનની કલયુગની? 432,000 વર્ષ, એમાંથી 5119 ગયા છે. એટલે એ બાકી કેટલા તમે કેલ્ક્યુલેટર લેવું પડશે એમ પાછું પ્રકાશકુમાર? નહીં, અરે મારે હાવ સહેલું છે, 426,881 વર્ષ બાકી છે મહારાજ. કરો પ્લસ, આટલા જ વર્ષો બાકી છે, વધારે ક્યાં બાકી છે? આપણે કલ્કી નારાયણના દર્શન કરશું જ ને બધાએ. એટલે બધા હા પાડે છે આપણા. 432,000 વર્ષમાંથી હજી 426,881 વર્ષો બાકી છે તમારા. અને એ તમારે કલ્કી નારાયણના દર્શન કરવા છે ને, કંઈ વાંધો નહીં. પુનરપી જન્મમ પુનરપિ મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલ્યાપારે પ્રાહિ મુરારે પાહિ મુરારે. ભગવાન ચકડા ફરશે આપણા, ક્યારેક બાપુજી બનીને આવશું, ક્યારેક બાબુ બનીને આવશું. હા, એમ કરતાં કરતાં કદાચ કલ્કી નારાયણ આવી જાય. તો કલ્કીનો અવતાર 22મો આ શ્રીમદ ભાગવતજીમાં થશે એવું લખ્યું છે. અને એ પણ સંભલ નામના ગામમાં વિષ્ણુ ઈશા બ્રાહ્મણને ઘેર ભગવાન પ્રગટ થશે, ઘોડા ઉપર બેસી એક છત્રી શાસન કરી પૃથ્વીનું પાલન કરશે. હવે 22મો અવતાર થશે પછી ભગવાન સૂત મહારાજ કંઈ આમાં બોલ્યા નથી આગળ. હવે 23 ને 24 એનું શું કરવું એ કહો? અને 24 અવતાર ન થાય તો મારો સરવાળો ખોટો પડે ભાગવતમાં. હા, અવતાર તો 24 થવા જોઈએ, તો જ પરમાત્મા સરવાળો 24 થાય. 22 પછી તો છે નહીં ભાગવતમાં, બોલ્યા જ નથી. તમે જુઓ તો આપણે ક્યાં પ્રથમ સ્કંદ 3જા અધ્યાયમાં જ કથા ચાલે છે, આગળ તો ગયો નથી. તો મહારાજ ભાગવત તો આ તમામ વેદ ઉપનિષદ સારા જાતા શ્રીમદ ભાગવતી કથા, તો વેદોનો ઉપનિષદોનો પુરાણોનો શાસ્ત્રોનું દોહન કરી અને એક ગ્રંથ તૈયાર કર્યો એનું નામ શ્રીમદ ભાગવત છે. ભાગવત એ તો માખણનો પિંડો છે. હા, આખ્યાહી કથા સારમ. ભગવાન સુત મહારાજની પાસે શૌનક ઋષિએ તો પ્રશ્ન એવો પૂછ્યો છે, અમારે કથાઓ નથી સાંભળવી, આખ્યાહી કથા સારમ, કથાનો સાર હોય બતાવો. અમને દહીં વલોવાનો ટાઈમ જ નથી, માખણનો પીંડો જ આપી દો ને એટલે વાત પૂરી થઈ જાય. દહીં વલોવાનો અમને ટાઈમ છે તમારી પાસે? અને તમને આવડે જ દહીં વલોવતા? હે, ગોળીમાં દહીં મૂકે, રવાઈ મૂકે, નેતરા બાંધે, અને માં આમ આખે આખી હો આમ ફરવી જોઈએ. હવે ત્યારે તો આમ એકવાર હાથ ઊંચો કરે, ઓ સો મળી ગયો લે આમ થયું. આમાં ક્યાં દોરડા ખેંચો તમે? આમ તો જરાક એક પાણીની અડધી ડોલ ઉપાડે તે મારી માયુનો હાથ મરડાઈ જાય લે. હવે આ ક્યાંથી તમે અદમણ દહીંનું છાશ વલો, દહીં નહીં વલો? હા, નથી લાગતું તમને? હા, ખોટું જ બાપા, પ્રજ્ઞાવળી હિરલને ઠો મારે છે કે કાં શું આ નણંદ ભજાઈ ને આમ મારે બે સારું છે આમ તો. હા, બે આમ તો મમ્મીના ખોળામાં બેસે એટલે વાંધો નહીં. હા, હું તો કહું છું ભલે એને નથી વલોવ્યું તો તમે વલોવજો, પણ વલો મહારાજ તો જ માખણ મળશે ને મહારાજ. માખણનો પીંડો તૈયાર, આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ, કાનને એવી રસાયણ પીવરાવો કે જે માખણ હોય, દહીંની અમારે જરૂર નથી. તો એવું શ્રીમદ ભાગવતજી અહીંયા હવે એ વેદોનો ઉપનિષદોનો શાસ્ત્રોનો પુરાણોનો ષડરસોનો એક દોહન કરી અને એક જ ગ્રંથ બનાવ્યો તે શ્રીમદ ભાગવત છે. એટલે આમાં બધા પુરાણોનો પણ તો સાર લીધો છે.
તો પહેલો અવતાર પદ્મ પુરાણમાંથી લીધો છે અને જે મહિનામાં અત્યારે તમારી કથા ચાલે છે એ જ મહિનાનું નામ પહેલો અવતાર, એનું નામ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. આ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો પહેલો અવતાર છે. બીજો અવતાર સ્કંદ પુરાણમાંથી લીધો છે અને એનું નામ છે ગુણ અવતાર, જેમાં અવતાર ગુણ અવતાર એક જ છે પણ રૂપ ત્રણ છે, સત્વગુણ વિષ્ણુ, રજોગુણ બ્રહ્મા અને તમોગુણ ભગવાન રુદ્ર. એ ત્રણ ગુણ ભેગા કરી એક અવતાર બનાવ્યો એનું નામ જ ગુણ અવતાર, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે સ્કંદ પુરાણમાંથી લીધો છે. તો પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને પછી આ બે અવતાર એમાંથી લીધા અને બાકીના 22 ઉમેરી દો એટલે કેટલા થયા. શ્રી કૃષ્ણ કનૈયા એવા એ મારા પ્રભુની આ દિવ્ય કથામાં ઈશ્વરના 24 અવતારો થયા છે મહારાજ. અને 24 અવતારોની અંદર 17મો અવતાર તે શ્રી ભગવાન વ્યાસ નારાયણ જેણે આ કથા લખી એ હું તમે અત્યારે સાંભળવા બેઠા છે. એટલે હવે વ્યાસ કોણ, એણે કેવી શા માટે કથા લખી તેની ઉપર આપણે ચાલીશું આગળ. મહારાજ વ્યાસ છે દ્વાપરે સમનુપ્રાપ્તયે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપરે સમનુપ્રાપ્તયે તૃતીય યુગ પર્યયે, મહારાજ દ્વાપર યુગના અંત ભાગમાં, દ્વાપર યુગના અંત ભાગમાં ધ્યાન રાખજો. દ્વાપર યુગની ઉંમર કેટલી છે? 864,000 વર્ષ. 432,000 કલયુગની ઉંમર છે, 864,000 વર્ષ દ્વાપરની ઉંમર છે, 1,96,000 વર્ષ ત્રેતાની ઉંમર છે અને 1,28,000 વર્ષ સતયુગની ઉંમર છે. આ સરવાળો તો છે, મેં તમને સવારે કહ્યો હતો. એવી ઉંમરમાં દ્વાપરે સમનું પ્રાપ્તએ દ્વાપર યુગના અંત ભાગમાં સુંદર એક દ્વીપની અંદર પરાશર નામના ઋષિ પોતાની સત્યવતી નામની સ્ત્રી સાથે બેસી સત્સંગ કરી રહ્યા છે, દિવ્ય ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે. એવા એ દ્વીપની અંદર, દ્વીપ એટલે ગુજરાતીમાં આપણે બેટ કહેવાય, સંસ્કૃત શબ્દ છે દ્વીપ અને એનો અર્થ ગુજરાતીમાં શું થાય, બેટ. જેની દ્વીપ એટલે ચારેય બાજુ પાણી અને વચ્ચે પૃથ્વીનો ટુકડો, એનું નામ દ્વીપ કહેવાય. બેટ પૃથ્વીનો વચ્ચેનો ટુકડો. તમે બેટ દ્વારકા ગયા છો ને, ચારે બાજુ પાણી અને વચ્ચે બેટ દ્વારકા, એનું નામ સંસ્કૃતમાં દ્વીપ કહેવાય છે. તો મહારાજ એ દ્વીપની અંદર પરાશર ઋષિ સત્યવતી નામની સ્ત્રી સાથે બેસી ભગવાનનો દિવ્ય સત્સંગ કરી રહ્યા છે. દિવ્ય સત્સંગ ચાલે અને એમ સમય વીતતા ભગવાનની ભક્તિ દ્રઢ થતી ગઈ, બંનેનો સત્સંગ દિવ્ય બનતો ગયો. એમના ઘેર એક ઈશ્વરાંશ દીકરાનો જન્મ થયો, એનું નામ શ્રી દ્વૈપાયન મહારાજ કી જય. વ્યાસજીનું સાવ સાચું નામ છે દ્વૈપાયન મુનિ છે. દ્વીપમાં જન્મ થયો માટે દીકરાનું નામ દ્વૈપાયન. આપણે નથી બહુચરાની બાધારથી દીકરાનો જન્મ થાય તો આપણે નામ બેચર રાખીએ, સાચું જયદેવ? ખોડિયાર માતાની દીકરા બાધાથી દીકરાનો જન્મ થાય તેનું નામ ખોડું રાખીએ ને, ખોડાભાઈ. હે, અંબાજી માતાની બાધાથી દીકરાનો જન્મ થાય તો અંબાલાલ. હા, એમ અહીંયા દ્વીપમાં દીકરાનો જન્મ થયો માટે ભગવાન વ્યાસનું સાચું નામ તો દ્વૈપાયન મહારાજ દ્વીપમાં. પણ પછી તો એ જ્યારે ભગવાન આ દ્વૈપાયન મુનિ બહુ વિદ્વાન હતા એટલે કથાઓ કરવા લાગ્યા અને જે આ કથાકાર જે હોય એને વ્યાસ કહેવાય, કથા કરે એનું નામ જ વ્યાસ. આ ગાદી વ્યાસની ગાદી છે, હું તો આમ તો બેહી ગયો છું, આ ગાદી જ વ્યાસની છે. આ ગાદી ઉપર બેસે એનું નામ, બધાનું નામ વ્યાસ ગાદી, એટલે અમે બધા વ્યાસ છીએ. કથાઓ કરે એને જ વ્યાસ કહેવાય. અત્યારે બધા બેહી ગયા છે, અમારે ગાદી વ્યાસ ભગવાનની રહી જ નથી. જેને હરખ ગોઠવતા આવડે ને આના ડબડબિયા ભેગા હોય પછી વાંધો ન આવે અમારે. આવડે બધા હોય ને એટલે અઠવાડિયું પૂરું થઈ જાય ગરબા ગાતા ગાતા. હા, બન પછી બે ગરબા હવારે ગૌરાવે ને બે સાંજે ગૌરાવે, લ્યો ભાગવત સપ્તાહ પૂરી, બોલો અંબે માત કીજે. એમાં પછી અંબે માત કીજે, કથા અંબે ભગવાન કૃષ્ણની નહીં. મહારાજા વ્યાસગાદી કોઈ સહજ સામાન્ય નથી હો,
વ્યાસ સમર્થ મહાપુરુષ છે મહારાજ. એટલા બધા વિદ્વાન છે. વ્યાસજીએ વિચાર કર્યો કે આ 1,00,000 મંત્રોનો વેદ કોઈ ભણતો નથી, લાવ વેદના 4 વિભાગ કરી નાખું. ભગવાન વ્યાસજી 1 વેદમાંથી 4 વેદ બનાવ્યા, 1 ઋગ્વેદ, 1 યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ બનાવ્યો છે. 4 વેદો ભગવાન વ્યાસજીએ રચના કરી, 4 શિષ્યોને 4 વેદ ભણાવી દીધા મહારાજ. ઋગ્વેદ હતો એમણે પૈલ ઋષિને ભણાવ્યો છે. જેટલા બ્રાહ્મણો ઋગ્વેદી હોય એના આચાર્ય પૈલ મુનિ છે. ઋગ્વેદ પૈલ મુનિને ભણાવ્યો. યજુર્વેદ હતો એમણે વૈશંપાયન ઋષિને ભણાવ્યો છે. જેટલા બ્રાહ્મણો જેટલા યજુર્વેદીય બ્રાહ્મણો એના આચાર્ય વૈશંપાયન મહારાજ છે. સામવેદ હતો એમણે જૈમિની ઋષિને ભણાવ્યો છે. જેટલા સામવેદી બ્રાહ્મણો, આ ગોરબાપા સામવેદી છો રાજેશ અમરભાઈ, તો જેટલા બ્રાહ્મણો સામવેદી હોય એના આચાર્ય જૈમિની ઋષિ છે મહારાજ. આપણી પશ્ચિમ દિશા સામવેદની છે, દ્વારકાની પીઠ છે ને, સામવેદની પીઠ છે. અન મહારાજ ચોથો સુંદર મજાનો અથર્વવેદ, અથર્વવેદ હતો એમણે સુમંત ઋષિને ભણાવ્યો. જેટલા બ્રાહ્મણો અથર્વવેદીય એના આચાર્ય સુમંત ઋષિ છે. તો યાદ રાખજો, ઋગ્વેદ પૈલ મુનિને ભણાવ્યો, યજુર્વેદ વૈશંપાયન મહારાજને ભણાવ્યો, સામવેદ જૈમિની ઋષિને ભણાવ્યો અને અથર્વવેદ એમણે સુંદર પૈલ મુનિને સુમંતુ મહારાજને ભણાવ્યો છે. 4 વેદ 4 શિષ્યોને ભણાવી દીધા છે. પણ આટલો વેદ નાનો બનાવી દીધો તોય અમારે બ્રાહ્મણો અત્યારે વેદ ભણતા નથી. આ ભાઈને એટલા માટે વેદ ભણાવું છું અત્યારે આખો સમર્થ અને સસ્વર. એને સસ્વર કે સ્વર કેમ લેવો એ તમારે અત્યારે એની પાસે, આપણે એનું લઈશું. એકાદો મંત્ર જો વેદનો, જો આમ તો આપણે તમને પ્રચલિત મંત્ર એને સ્વર ક્યાં કેવો બેસે એ તમારે જાણવું હોય તો અત્યારે ઊભો થા ભાઈ, ઊભો થાલે એટલે ખબર પડે અમને. તો ભણજે ભાસ્કરભાઈ, તમે મંત્ર તમે ભણો ને એ સ્વર લેશે બોલતો બોલતો. હા બેટા, હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્રવા સ્વસ્તિ ન વોઘ વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધા. આ સ્વર છે એના, આ આંગળીઓ હાથ હમતા હમતા બધા જેમ ફાવે એમ હલાવાય નહીં મહારાજ. જ્યાં એનો સ્વર બેસતો હોય એ જ રીતે આ હતા. એટલે આખો વેદ કંઠસ્થ કરાવું છું અને હમણાં 300 જ બહું છું, 300 મંત્રો કંઠ્યપાઠમાં એને ગોલ્ડ મેડલ હજી એટલા માટે યાદ કરું છું મહારાજ. ગોલ્ડ મેડલિસ્ટ છે અને આ ગુજરાતનો અને પાછું ભારત વર્ષનો બીજા નંબરનો વિદ્યાર્થી છે મહારાજ, આખા ભારતનો, સમગ્ર ભારતનો. જય હો મહારાજ. આ વેદ આટલો દિવ્ય છે મહારાજ. આજે બ્રાહ્મણો વેદ ભણતા નથી. વ્યાસજીએ બહુ ચિંતા કરી છે બ્રાહ્મણોની, જગતની. અને એટલા માટે વ્યાસજીએ વેદની ચિંતા કરી, ભણતા નથી. વ્યાસ ભગવાનને એમ થયું કે લાવીને એના કરતાં કોઈ વેદ નથી ભણતા, હવે ચોપડીઓ લખું નોવેલ. એટલે ચોપડીઓ તો બધા વાંચે ને, એટલે એમણે તરત જ ચોપડીઓ લખવાનું ચાલુ કર્યું. સ્કંદ પુરાણ લખ્યું, વાયુ પુરાણ લખ્યું, અગ્નિ પુરાણ લખ્યું, પદ્મ પુરાણ લખ્યું, બ્રહ્મ વૈવર્ત પુરાણ લખ્યું અને ગરુડ પુરાણ લખ્યું. આ બધા પુરાણો એ બધી ચોપડીઓ નોવેલ છે. પુરાણો પંચમો વેદ ઉચ્યતે, પુરાણ પાંચમો વેદ કહેવાય છે ભાઈ. પુરાણ પાંચમો વેદ છે. 17 પુરાણોની રચના કરી છે ભગવાન વ્યાસજીએ. વિશ્વના કલ્યાણ માટે 17 પુરાણો લખ્યા છે. પણ હવે તમે ને હું આજે અત્યારે એકેય પુરાણ ચોપડી ક્યાંય વાંચતા, સાચું કહેજો, કેટલાના ઘરમાં કેટલા પુરાણ પડ્યા છે? નહીં, 17 પુરાણ બધાય ગુજરાતીમાં મળે છે. હવે બધાય ગુજરાતીમાં છે, તમારે સંસ્કૃતની જરૂર નહીં પડે. દરેક બ્રાહ્મણના ઘરમાં તો કમસે કમ 17 પુરાણ, 18 પુરાણ તો હોવા જ જોઈએ ને. વેદ પણ 4 હોવા જોઈએ. હવે આમાં ક્યાંથી બોલો, અમારે ક્યાં અમારે ગાથા કરવી? વેદ નથી ભણતા, કોઈ પુરાણ નથી વાંચતા, તો પછી શું કરશું જગત? એ જ વખતે ભગવાન વ્યાસનારાયણ પ્રભુએ આ 17 પુરાણો હતા એમણે સુત મહારાજ રોમહર્ષણને ભણાવ્યા છે. સુતના પુત્ર રોમહર્ષણને, એટલે એને સુત મહારાજના દીકરા. આ જે રોમહર્ષણી છે ને, એ સુત મહારાજનું બીજું નામ જ રોમહર્ષણી. રોમહર્ષણના પુત્ર
રોમ હર્ષણી એટલે સુત, સુત મહારાજ. આ પુરાણો એમણે વાંચ્યા એટલે પુરાણની કથા કરે એનું નામ પુરાણી. એટલે આ હું પુરાણની કથા કરું છું એટલે મારું નામ પુરાણી. ગાદી કોની? વ્યાસની. અને કથા કરનાર કોણ? પુરાણી. પુરાણોનું વાંચન કરે નામ પુરાણી. 17 પુરાણોની રચના કરી ભગવાન વ્યાસજીએ, છતાંય કોઈ ચોપડીઓ પુરાણ વાંચતું નથી. વ્યાસ ભગવાનને થયું ખાડું, આ કોઈ વાંચતું નથી. લાવને એક એવું ન્યાય શું કહેવાય, જગતની નીતિ શું કહેવાય, ધર્મ શું કહેવાય, શાંતિ ક્યારે મળે, એ એક બધું જાણવા માટે એક ચોપડી લખી, 1,00,000 શ્લોકનું મહાભારત લખ્યું છે. મહાભારતની રચના કરી છે ભગવાન વ્યાસજીઓ, કે લોકોને ખબર પડે ન્યાય શું કહેવાય, નીતિ શું. વિદુરની નીતિ મહાભારતમાંથી લો તો ખરા, એકવાર કેટલાય અનિતિ કરતા બંધ થઈ જાય. વાંચો એકવાર વિદુર નીતિ. ધર્મ શું કહેવાય, અનુશાસન પર્વ વાંચો એકવાર, અનુશાસન પર્વ લો તો ખરા. બધી કથા એમ જ છે ધર્મની. શાંતિ પર્વને એકવાર તમે ઉપાડો તો ખરા. શાંતિ પર્વ દિવ્ય ગ્રંથ છે મહારાજ. મહાભારતનું એક પર્વ શાંતિ પર્વ છે. 18 પર્વની કથા છે મહાભારતમાં. કેટલા પર્વો છે? 18 પર્વ છે. બરાબર વાંચો મહારાજ. મહાભારતની કથા ભગવાન વ્યાસજીએ લોક કલ્યાણ માટે લખી, અને છતાં આજે લોકો મહાભારત કોઈ વાંચતું, મોટેથી બોલો ને ભાઈ, કોઈ વાંચતું. અને ઘણાને તો એવી બીક લાગે કે મહાભારત ઘરમાં રાખીને તોય કદાચ ઘરમાં થાય એવું માને છે ઘણા લોકો. મહાભારત વાંચવાથી કે મહાભારત ઘરમાં રાખવાથી જો મહાભારત થતું હોય તો મારો વ્યાસ જેવો મહાપુરુષ 1,00,000 મંત્રો લખવાની મહેનત કરે ખરો? તમે વિચાર તો કરો, હે, એ આવી મહેનત કરે કે ઘરમાં રાખવાથી મહાભારત થાય? પણ તમે અંદરથી એટલું જ યાદ રાખો, ભીમે કીધું છે મારે એને મારવો, આપણને પાપ ન લાગે. હવે પરમ દિવસે આવશે, પહેલી દિવસ કથા આપણે નંદ ઉત્સવ કરીશું અને બધા નંદ ઘેર આનંદ ભયો નાચતા કૂદતા હોય એમાં ઓચિંતા કોકની કોણી આમ ભૂલમાં તમને વાગે એટલે તમારે એને જોરથી 2 વઠ્ઠોવા મારવાના, તો મહાભારત જ થાય કે બીજું કાંઈ. પણ મહાભારત એમાંથી એ નલ યાદ રાખો, ભીમે કીધું કે મારે એને મારવું એટલું નહીં લેવાનું. ભીમે બતાવેલા મહારાજ વ્યાસજીએ બતાવેલી શાંતિ પર્વની કથા લઈ લો. વિદુરની નીતિને એકવાર તમે ઉપાડો તો ખરા, કેટલાયના મહાભારત બંધ થઈ જશે મહારાજ. માટે મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી, એવો ખાસ ધ્યાન રાખજો, વાંચજો એકવાર. હવે ગણે મને તો નજીક એવા પૂછવા, આખે આખું વાંચાય? અરે તમારો ભલો ભાઈ, તમને વાંધો શું છે? ભગવાને લખ્યા એટલા વ્યાસજીના બધા મંત્રો તો સમજો. હા, ઘણી વખત મને ભાગવતમાંય પૂછવા આવે, ભાગવત પૂરેપૂરું વંચાય? એટલે ભાઈ તમારે ક્યાં પાર પામી જવું છે, કાંઈ વાંચો તો ખરા. બિંગ એ નોલેજ, એક તમારા જ્ઞાન ખાતર તો તમે વાંચો. હા, મહાભારત કોઈ સામાન્ય ગ્રંથ નથી, મહાભારત તો સિરમૌર ગ્રંથ છે મહારાજ. વાંચજો એકવાર. લોકો મહાભારત વાંચતા નથી. બોલો, વેદોના 4 વિભાગ કર્યા લો, વિદ્યાર્થીઓ ભણ્યા નહીં, પુરાણોની રચના કરી, કોઈએ પાઠ કર્યા નહીં, મહાભારતનો ગ્રંથ લખાયો છતાં કોઈએ વાંચન કર્યું નહીં મહારાજ. વ્યાસજી વિચાર કરે છે બેઠા બેઠા કે હવે હું શું કરું કે દુનિયાને શાંતિ મળે, દુનિયાને જ્ઞાન મળે, દુનિયા આખી ભગવાનના ચરણે જાય, એવું હું શું કરું? વ્યાસાશ્રમમાં ભગવાન વ્યાસ બેઠા છે અને એ જ વખતે આકાશ માર્ગેથી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 કરતા નારદ મુનિ આકાશ માર્ગેથી વ્યાસાશ્રમમાં આવ્યા છે. વ્યાસ ભગવાન બેઠા છે, વિચાર કરે છે જગતના ભલા માટે હું શું કરું. આવતાની સાથે વ્યાસાશ્રમમાં નારદ મુનિ આવ્યા.
અને પ્રેમ કરીને પ્રશ્ન ત્રણ પૂછ્યા છે પારાશરીય મહાભાગ. પાંચમો અધ્યાય. ભવતઃ ક્વચિદાત્મના પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ. એ પરાશરના પુત્ર, જો વ્યાસજીને એમ ડાયરેક્ટ નો કીધું, હલો વ્યાસ હવાર્યું, હે હવાર્યું નો આવ્યો, હે વ્યાસ કેમ છો એમ ન પૂછ્યું. સીધે સીધું ભગવાનનું વ્યાસજીનું નામ નથી લીધું, પણ અહીંયા એમ પૂછ્યું, પારાશરીય મહાભાગ, હે પરાશરના પુત્ર, દીકરાની ઓળખાણ બાપુજીના નામથી જ થવી જોઈએ. કોના નામથી થવી જોઈએ? હા, દીકરો તો પિતાના નામથી. હું કહું છું એમ, વિચાર તો કરો થોડું મહારાજ. કોઈ દીકરો તમારો બહુ હોશિયાર થાય, બહુ જ એ પ્રભાવશાળી હોય, ઊંચી પદવી ઉપર બેઠો હોય, પણ એ ઊંચી પદવી ઉપર બેઠો એ પુત્ર, એના જન્મ આપનાર કોણ છે? એના માતા પિતા જ છે ને મહારાજ. તો જે પુત્ર આટલો વિદ્વાન થયો હોય, જે પુત્ર આટલો જ્ઞાની હોય, જે પુત્ર આવો સમર્થ હોય, ભણેલો ગણેલો હોય, તો એના પિતાએ માતાએ કેટલું તપ કર્યું હોય ત્યારે આવો દીકરો જન્મ્યો હોય? એ ક્યારે જન્મ્યો મહારાજ? પુત્રની ઓળખાણ હંમેશા પિતાના નામથી જ થવી જોઈએ. કોના નામથી થવી જોઈએ? પિતાના જ નામથી. અને અમારે ઋષિ પરંપરામાં તો અમુક આત્મજ ઉત્પન્નો હમ, આત્મજ હું અમુક આમના અંશમાંથી પ્રગટ થયેલો હું. એટલે તમને આ પુત્રની ડેફિનેશન વારંવાર હું નહીં સમજાવું. પત્ન્યામ જાયતે પતિ ઇતિ પુત્ર, સંસ્કૃત ડેફિનેશન શું છે? પત્નીમાં પતિએ જન્મ લીધો. પત્નીમાં કોણે જન્મ લીધો? પતિએ. અને એટલે એનું નામ શું પડ્યું? બોલો બોલો, પુત્ર. ત્યારે વેદોએ તો વાત મોટેથી કરી છે, પત્ન્યામ પુત્ર રૂપેણ પતિ, પત્નીમાં પ્રગટ થયેલો પુત્ર એ એના પિતાનું પરિપૂર્ણ રૂપ છે. પત્નીમાં પ્રગટ થયો કોણ? પુત્ર. એ કોનું રૂપ છે? પિતાનું. ક્યાં આમાં જુદું લાગે છે? તો પછી એ પિતાનું રૂપ તો પત્નીમાં પ્રગટ થયું, તો તમારું ઓળખાણ કોની અપાય? પિતાની જ અપાય ને મહારાજ. અને એટલા માટે ખાસ ધ્યાન રાખો મહારાજ, કોઈ પુત્ર સારો હોય ત્યારે એના મા બાપને પહેલાં પગે લાગજો, કે જેણે આવો સરસ દીકરો આપ્યો એના મા બાપ કેટલા સારા હશે. એટલે પુત્ર સારો થાય સારી વાત છે, પણ એનો યશ કોને જવો જોઈએ? પિતાને માતાને જ થાય છે મહારાજ. નહીંતર હા, હું તો કહું છું ને, ખાસ ધ્યાન રાખજો. હવે કોઈ પણની ઓળખાણ આપો ને ત્યારે, અત્યારે તો આપણે જે કોઈ બાબાને સ્કૂલમાં મોકલ્યો હોય ને, તમે કેજીમાં મોકલ્યો હોય ને, તો તમે એને ત્યાં જાઓ ને ત્યાં કે આ કોણ છે, તો કે આ મુન્નાની મમ્મી છે. અરે તારો ભલો થાય, મુન્નો ક્યાંથી આવ્યો એના પપ્પાને મમ્મી વગર? ફલાણાનો પુત્ર છે એમ ન કહે, પણ આની મમ્મી આવી, આના પપ્પા આવ્યા. અરે તારો ભલો થાય, મુન્નાના મમ્મી પપ્પા આવ્યા કે આ મમ્મી પપ્પાએ મુન્નો આપ્યો? હે, તો હવે તમે હંમેશા યાદ રાખજો, પુત્ર બહુ સારો થાય ત્યારે એના પિતાને એની માતાને પ્રણામ કરજો મહારાજ, એને યાદ કરજો. અહીંયા ભગવાન વ્યાસાશ્રમ નારદ જેવો સંત આવ્યો, એણે આવતાની સાથે પારાશરીય મહાભાગ, હે પરાશરના પુત્ર વ્યાસનારાયણ ભગવાન, ત્રણ પ્રશ્ન પૂછ્યા છો. પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ. હે વ્યાસ ભગવાન, તમારું શરીર તો સારું છે ને મહારાજ? બોલો, અત્યારે શરીર સારું હોય તો તમે કથામાં બેઠા છો ને, સત્સંગમાં બેઠા છો ને. શરીર સારું છે માટે અત્યારે 104 ડિગ્રી ચડી ગયો હોય તો આપણે ક્યાં હોઈએ? હે, 104 ડિગ્રી. હા, જ્યોત્સનાબેન ઇન્જેક્શન આપી આપીને ઓઢાડીને હું વાત દેવા પડે ને આપણે. તો પહેલો પ્રશ્ન છે, વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, બટ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. માણસ પૈસા ગુમાવે કંઈ નથી ગુમાવતો, પણ શરીર ગુમાવે તો કંઈક ગુમાવ્યું છે. હા, પૈસા તો આજ ગુમાવ્યા કાલ પાછા આવી જશે, પણ શરીર જો કંઈક પછી પાછી આવતા હોય. રિકવરી હજુ બહુ ફાસ્ટ નહીં આવે, રિકવરી બહુ સ્લો છે. હાજી, હેલ્થ ઇઝ લોસ્ટ.
something is lost. And credit is lost, all thing is. નથી લાગતું. હું તો કહું છું ભગવાન કૃપા કરે. માટે પહેલો પ્રશ્ન, પરિતુષ્યતી શારીરમ, શરીર સારું હોવું જોઈએ તો જ કથામાં બેઠાય. બીજો પ્રશ્ન પૂછે છે, પરિતુષ્યતી શારીરમ આત્મા. મહારાજ તમારો આત્મા તો પ્રસન્ન છે ને, હા કથામાં જ બેઠા છો, પણ બેઠા બેઠા સરવાળા બાદ બાકી કરતા જો, ઓલો 8 લાખ દઈ ન ગયો, ઓલો 8 લાખ દઈ ન ગયો, એમાં જીવ બાળો છો બેઠા બેઠા. તો હા શરીર સારું છે, પણ તમારો આત્મા તો પ્રસન્ન છે ને. અને પછી બોલ્યા ત્રીજો પ્રશ્ન, આત્મા માનસ એવ વા. હે હે ભગવાન વ્યાસ, તમારું મન પ્રભુનું સ્મરણ તો કરે છે ને. શું પૂછ્યું? તમારું મન પ્રભુનું સ્મરણ કરે છે. બોલો, આ ત્રણ પ્રશ્ન છે, શરીર સારું છે, આત્મા પ્રસન્ન છે, અને મન પ્રભુનું સ્મરણ કરે છે. આમાં ક્યાંય આવ્યું તમે ઓલા મોટી બેબીનું ક્યાં ગોઠવ્યું અને બાબાનું વિચાર્યું કે ન વિચાર્યું? આવ્યું? કારણ કે આ બીજા નંબરના શ્રોતા અને બીજા નંબરના વક્તાની કથા આવી છે અહીંયા, સેકન્ડ ક્લાસવાળા. અહીંયા હવે અહીંયા નારદજી વક્તા બનવાના, જે કથા લખનારો વ્યાસ શ્રોતા બનવાનો છે. રાજી સુત મહારાજ અને સૌનકાદિક ઋષિઓ એ ત્રીજા નંબરના શ્રોતા અને વક્તા છે. કથા નંબર 3rd ક્લાસથી શરૂ કરી, સેકન્ડ ક્લાસમાં આવ્યા અને હવે 1st ક્લાસમાં પરીક્ષિતને સુખદેવ સુધી જવાનું છે આપણે. આજે મારે તમને ત્યાં સુધી તો પહોંચાડવાના જ છે. આમ તો વ્યાસ પરંપરા પ્રમાણે કથા કરી, શ્લોકે શ્લોક અધ્યાયવાર હું કથા કરું છું ને, મને બીકે બહુ લાગે છે, કારણ કે વધારે વધારે માર અમને જ પડવાનો છે, એ મને ખબર છે. વક્તાને જ સજા થાય ને, હા, કારણ કે જે કથા કરવા બેઠા છે એ કથા એની નહીં કરીએ તો સજા નહીં થાય. થાય, પનિશમેન્ટ તો છે જ, રેડી રહેવાનું જ આપણે. કથા કરો, ભગવાનની કથા છે. એટલે મને બીક લાગે એટલે કથા હું અધ્યાયવાર કરીશ, એમાં એ શ્લોકવાઈઝ કથા. આમ ભાગવતનો ક્રમ પણ એવો જ છે, સ્કંદે પ્રકરણે અધ્યાય શ્લોકે પદે છંદે વા. હા, સ્કંદે પ્રકરણે અધ્યાય શ્લોકે પદે છંદે, હા, સ્કંદવાઈઝ કથા કરવી જોઈએ. અત્યારે તો વક્તાઓ, મોટા મોટા વક્તાઓ છઠ્ઠે દિવસે, 5મા દિવસે કૃષ્ણ જન્મ હોય અને ત્યારે મહાત્માની જ કથા ચાલતી હોય અને બહારનું જ બધું જ ભરડાતું હોય, અંદર મગ ને ચણા ને મેથી ને દાળ ને ચણા બધું. અને પછી કે તમે તો બધા જાણો છો, બધા સમજદાર છો, ભાગવતનું તમને જ્ઞાન છે, એટલે બીજા બાદ 5, 5, 6 સ્કંદ, 8 સ્કંદ, 9 સ્કંદ, 10 સ્કંદ બધું ભગવાનના ચરણમાં મૂકી અને હવે કૃષ્ણ કનૈયા લે. તો તને અમે જાણીએ છીએ, તમે હું કામ બેહે રોજ ભાઈ વ્યાસપીઠ ઉપર? એ માટે જે વક્તા કથા છોડે એને બહુ પાપ લાગે છે. માટે કથા તમારે સાંભળવી હોય તો બરાબર આપણે સમયસર બેસજો. આજે હું તો સમય 5 મિનિટ મારો હા વહેલો આવવાનો નિયમ જ છે. હું 8:30 કહીશ, પછી હું 8:35 નહીં આવું, 8:25 જ વ્યાસગાદી ઉપર હોઈશ, આ પાકું છે મારું. હાજી, હા, અને તમે જ્યારે કહેશો ત્યારે ચાલુ કરીશ, બાકી બીજું કાંઈ નહીં. હા, તો કારણ કે વોલ્યુમ તો ગમે ત્યારે ચાલુ ગમે ત્યારે થાય છે, તો બટન ફેરવાના છે. હા મહારાજ, બને ત્યાં સુધી ભાગવતની કથા આપણે બહુ અક્ષરશ કરવી છે. તો ભગવાન સુત મહારાજ નૈમિષારણ્યમાં કથા બતાવે. મહારાજ વ્યાસાશ્રમમાં નારદ મુનિ વ્યાસ ભગવાનનો સંવાદ ચાલે. એ મહારાજ, તમારું શરીર સારું, આત્મા પ્રસન્ન, મન પ્રભુનું સ્મરણ કરે છે. ત્રણ પ્રશ્ન પૂછ્યા એટલે વ્યાસ ભગવાને કહ્યું, હે નારદજી, હે બધું બરાબર છે મહારાજ, પણ લે, બધું બરાબર છે એમ બોલ્યા પછી માણસ પણ બોલે, સમજવાનું કામ કે ઠેકાણું લાગતું? હા, ભેલ નથી હજી. અસ્ત્યૈવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. આ ભગવાન વ્યાસ બોલ્યા છે. હે નારદજી, તમારા જેવા સંતો આંગણે ખૂબ આવે છે, સેવાય બહુ કરું છું, ભગવાનની માળાએ બહુ ફેરવું છું, ભક્તિ તો બહુ કરું છું, પણ લે. આપણે આ પણ આવે ને ત્યારે સમજવાનું કે નક્કી કંઈક હજી તકલીફ છે. તમારે ખાતરી કરવી ને તો ઓલા ઘરડા માં બેઠા ને એની પાસે કાલ બપોર જજો તમે. કેમ માં, બધું બરાબર છે ને? હા, તમારે આટલું જ પૂછ્યું, કેમ માં, બધું બરાબર છે ને?
માતર કે છે હો આપણે શું વાંધો છે, માપા હલીલા લહેર છે હો, એ ભગવાનના દીધેલા ત્રણ ત્રણ દીકરા છે, વાહ વાહ વાળી ને મારા લીલા લહેર છે, પણ લે બધું લીલા લહેર છે ને પણ, કે હા મહારાજ બસ એક જ આ મારે બાકી રહી ગયું છે, નાનો પરણી જાય ને એટલે આપણે ગંગા નાયા, તેમાં તમે નહીં હોય નાનો નહીં પણ એ ટિકિટ કપાવી લ્યો ને નહીં, હું તો કહું છું નારાયણ કરે નાનો અધિક મહિનો જાય ને બીજા જેઠ મહિનામાં પરણી જાય, મોડું શું કામ કરું, નાનો જેઠ મહિનામાં પરણી જાય અને પછી તમારે જવાનું ભો કેમ માં, હવે તો બધું બરાબર છે ને, માં તરત જ કે હો મહારાજ આપણે શું વાંધો, ત્રણ ત્રણ દીકરા ત્રણ ત્રણ બહુ છે, મંગલાય બધાયના જુદા ને ગાડીઓ જુદી રહી ને આપણે તો વાહ વાહ વાડીને દુબાકા દુબાકા દાડી, હા લીલા લહેર છે મહારાજ પણ લે, લુલા લહેર છે, ધુબાકા છે, બંગલા છે, ગાડી છે, ત્રણ ત્રણ વહુ છે, તોય પાછું પણ કે હજી શું બાકી રહ્યું માં, કે બસ બીજું તો કંઈ નથી મહારાજ, પણ આ એક નાનાને કે નનકડું થાય ને તો હું જોતી જાઉં લે, હા તે માં તું નહીં હોય તો નનકડું નહીં આવે, હું તો કહું છું 12 મહિના પછી આવતા વર્ષે જાઉં ને પછી ના માને પૂછું કેમ માં હવે તો બરાબર ને, તોય માનું પણ આડું આવશે હો, હજી ઊભું તો રહેવાનું છે મહારાજે, એવી જ રીતે અહીંયા મારા ભગવાન વ્યાસજીએ પણ આવું જ કીધું કથામાં, હે નારદ તમારા જેવા સંતો ખૂબ આવે છે, સેવાય કરું છું, ભક્તિ બહુ કરું છું, માળાએ ઘણી ફેરવું છું, પણ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે, હજી મારો આત્મા પ્રસન્ન થતો નથી, બોલો સેવાય કરું છું, માળાએ ફેરવું છું, ભક્તિ કરું છું, દાન પુણ્ય કરું, અતિથિ ધર્મ નિપાવ, પણ હજી મારો આત્મા પ્રસન્ન થતો, જો આત્મા જ પ્રસન્ન ન હોય તો બધું બરાબર શું તમારું છે, એટલે હવે ભગવાન નારદ ઋષિ વ્યાસ નારાયણ પ્રભુને કહે છે, હે વ્યાસજી તમે દુનિયાના માટે બધું કર્યું પણ તમારા માટે કંઈ કર્યું, હું તમે, આ કોની કથા છે, હું અને તમે, ભાઈઓ માટે કર્યું, કુટુંબ માટે કર્યું, હગાવાલા માટે કર્યું, એમાં ને એમાં આપણે 65 વટાવી ગયા, બોલો કૃષ્ણ કનૈયા, હવે તમારા માટે ક્યારે કરશો, હે મહારાજ, દુનિયા માટે કુટુંબ માટે કર્યું, હા ભાઈઓ માટે, હા સગાવાલા જ્ઞાતિબંધુઓ માટે બહુ કર્યું અને પુત્ર માટે પણ ભેગું કર્યું, પણ આપણા માટે હજી કંઈ કર્યું નહીં, કેમ લાગે છે, આપણી જ કથા છે ને, નારદજી ભગવાન વ્યાસનારાયણને કહે છે, તમે પુરાણો લખ્યા, વેદોના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, પણ હજી તમારા માટે કંઈ કર્યું નથી, લ્યો મહારાજ હું તમને મારા પૂર્વજન્મની મારી પોતાની કથા બતાવું, હવે નારદ ઋષિ વક્તા બન્યા અને વ્યાસ ભગવાન શ્રોતા બની ગયા છે, ભાગવત લખનારો શ્રોતા અને નારદ વક્તા, મહારાજ પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો હતો, મારો જન્મ થયો ને હું કંઈક હજી તો 3-4 વર્ષનો થયો ને મારા પિતાનું મરણ થયું છે, હવે આ બરાબર કથા સાંભળજો, મારી બધી જવાબદારી મારી મા માથે આવે, મારી મા મને મોટો કરવા માટે એક શેઠના ઘેર કામ કરવા જાય છે, એ શેઠને ઘેર મા કામ કરતી તેમાં પ્રભુને કરવું, શેઠને ઘેર ચાતુર્માસ કરવા માટે સંન્યાસી મહાત્માઓ આવ્યા છે, મને શેઠજીએ બોલાવીને કીધું બેટા તારે ઓલા બાપજીની સેવામાં દરરોજ બેહવાનું છે, એ બાપજી તુલસી મંગાવે, ફૂલ મંગાવે, ફળ મંગાવે, પાણીનો લોટો મંગાવે, તારે લાવી આપવાનો, પંચામૃત લાવી આપવાનું, તું સેવા કરવા રોકાઈશ બેટા, કે હા દાદા, નારદ કે છે એ વ્યાસ ભગવાન એ સંતોની ચાતુર્માસની સેવાનું કામ શેઠજીએ મને સોંપ્યું છે, દરરોજ સંન્યાસી મહાત્માઓ સુંદર મારા ભગવાનના સ્વરૂપની પૂજા કરતા હતા અને પૂજાના હું દર્શન કરવા લાગ્યો, મહાત્માઓ પૂજા કરે અને હું બાઠું બાજુમાં બેઠો બેઠો પ્રભુના દર્શન કરું, અને યદ દર્શનમ જન્મ વિરિજ્યમાનસમ, મહારાજ મને ભગવત દર્શન કરતાં કરતાં મારી આંખ પવિત્ર થઈ ગઈ, પછી મને દૂરદર્શનમાં બેસવાની ઈચ્છા થઈ, કેમ થયું, જેણે ભગવત દર્શન બરાબર કર્યા હોય એને દૂરદર્શનમાં બેસવાની ઈચ્છા થાય, આ તો 85 વર્ષના માજી પાછા ઓલા બાબાના બાબાને કે બેટા હવે હાથને 5 થઈ ગયો, એટલું જરાક દૂરદર્શન મૂકતો, અરે તારો ભલો થાય,
માં હવે દૂરદર્શન ન હોય, હવે નજીક દર્શન કર. ઠાકોરજીના દર્શન કર, હવે દૂરદર્શન નહીં. હા, હાથને પાંચી ઓલી સિરિયલ આવે ને એટલે, અરે તારી માં, મારી માને હજી સિરિયલ જોઈ. મહારાજ, આંખ દર્શન કરવાથી પવિત્ર થાય, માટે દર્શન કરવા જાઓ ભગવાનના. ટગટ 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 શ્રી ઠાકોરજીને નિરખી લો મહારાજ. નારદજી કે છું, હું 5 વર્ષનો હતો, ભગવાનના દર્શન કરતો ગયો, તેમ તેમ મને પ્રભુની દર્શન કરતાં કરતાં આંખ મારા ઈશ્વરનું સ્વરૂપ અંદર ઉતર્યું, અને પછી મને જગતમાં પ્રેમ થયો નહીં, કારણ મેં ભગવદ્ દર્શન કર્યું છે. 11 વાગે એટલે સંતોએ ભગવાનને રાજભોગ ધરાવે અને એનો પ્રસાદ લઈને પોતે પાતળમાં જમવા બેસે, પત્રાવળીમાં થોડો પ્રસાદ બાજુ પર મૂકે અને પછી પ્રસાદ લઈને મહાત્મા ઊભા થાય, મને કહે છે, બેટા ઓલો પ્રસાદ પત્રાવળીમાં છે ને, તું ખાઈ જજે. અને ઉચ્છિષ્ટ ભુક્ત્વા યનુલેપ કર્મણી, હે વ્યાસ ભગવાન, એ સંતોનો ભગવત પ્રસાદ લેવાથી મારી જીભ પવિત્ર થઈ ગઈ, પછી મને રસકસમાં ક્યાંય પ્રેમ થયો, પ્રસાદ ખાધો એટલે મારી જીભ પવિત્ર થઈ, પછી મને ભાજી પાઉં પીઝામાં કોઈ દિવસ ક્યારે ઈચ્છા થઈ. થાય જેને દરરોજ સવારમાં ભગવત પ્રસાદ, બાબાને ઉઠી અને ઠાકોરજીને મંગળ ભોગનો પ્રસાદ આપી દો, એ બહારનું નહીં ખાવાલા છે. હા, ફાસ્ટ ફૂડ છોડો, હા, અને હવે સ્ટેડી ફૂડમાં આવો. હા, ફાસ્ટ ફૂડ રહેવા દો, ફૂડ જ બગડી ગયો એમાં પછી શું કરો, એમાં ગુડ રહે ક્યાંથી સંતાન તમારા? ફૂડ બગડે એના સંતાન ગુડ હોય જ નહીં મહારાજ. બેટર તો દૂર રહ્યું ને, બેસ્ટની તો વાત જ છોડી દો મહારાજ. હા, એ બહુ દૂર છે મહારાજ. તો મહારાજ, દર્શનથી આંખ પવિત્ર થઈ, ભગવત પ્રસાદથી મારી જીભ પવિત્ર થઈ ગઈ. નારદ કહે છે, વ્યાસ ભગવાન, દરરોજ સાંજે 5 વાગે ને એટલે સંતો થોડીક ઠાકોરજીની કથા કરતા હતા, અને એ સંતોની હું કથા સાંભળવા લાગ્યો. જેમ જેમ કથા સાંભળતો ગયો તેમ તેમ મારા કાન પવિત્ર થયા, પછી મને રેડિયો સાંભળવાની ઈચ્છા થઈ. લે બોલો, નાના નાના છોકરા હોય અને એ વખતે એને તમે સ્તુતિ પ્રાર્થના કરાવો તો મોટો થાય પછી એને મુશ્કેલી પડે. હા, તમારે નાના બાળક હોય ને ત્યારે એના હૃદયમાં ભગવાનના નામ મૂકી દો એના અંતરમાં. હજી અંદર બ્લેન્ક છે, હા બિલકુલ ખાલી છે એનું હૃદય. 5-6 વર્ષનો બાળક હોય ત્યારે એના હૃદયમાં હજી ગોટાળા ચાલુ નથી થયા, હિસાબ કિતાબ શરૂ નથી થયા, અને બિલકુલ એનું હૃદય નિર્મળ છે, એમાં હરિ નામને અત્યારે મૂકી દો, 55નો થશે એટલે એ નામ બહાર આવશે. નથી લાગતું? તમારે બોમ્બે જવું હોય, કોઈકને ઘેર લગ્નમાં જાઓ છો ને, તમે બેગ તૈયાર કરો છો કે નહીં? એમાં 4 દિવસનો બોમ્બેનો તમારો પ્રોગ્રામ હોય, કારણ કે આગલે દિવસે તમે જાઓ, બીજે દિવસે ગણેશ સ્થાપનને મંડપ મુહૂર્ત હોય, પછી બીજે ગ્રહ શાંતિ હોય, ત્રીજે દિવસે લગ્ન હોય ને ચોથે દિવસે રિસેપ્શન હોય જ ને બધું. એટલે તમે ખરેખર બોમ્બે જવા માટે બેગ તૈયાર કરો છો કે નહીં? અને બેગ તૈયાર કરો એટલે સૌથી પહેલાં છેલ્લે રિસેપ્શનમાં પહેરવાનો ભારેમાં ભારે સૂટ તમે સૌથી પહેલાં બેગમાં નીચે મૂકો છો કે નહીં? હે, સાચું બોલજો, ઓલા 12,000ની હાડી રિસેપ્શનમાં પહેરવાની હોય એ તમે સૌથી છેલ્લે પહેલાં મૂકી દો ને બેગમાં, પછી લગ્નમાં પહેરવાની ઓલી 8,000વાળી, હા એ બીજ એના ઉપર મૂકો, પછી ગ્રહ શાંતિમાં પહેરવાની જરા એનાથી હલકી, હા 5,000વાળી સાડી મૂકો, અને પછી ગણેશ સ્થાપન મંડપ મુહૂર્તમાં એનાથી હલકી સાડી, અને આગલે દિવસે જવાયા હોય એટલે ચાલુ કપડા 1 જોડી ઉપર મૂકો. હવે તમે બોમ્બે જઈને બેગ ખોલો એટલે સૌથી પહેલાં કયા કપડાં બહાર આવે? હે, ચાલુ જ આવે ને, અને છેલ્લે કયા કપડાં આવશે તમારા? ભારેમાં ભારે સૌથી પહેલાં મૂકેલી બેગમાં ભારે 25,000ની સાડી, હા સારામાં સારો સૂટ જે સૌથી પહેલાં મૂક્યો હતો એ છેલ્લે બહાર આવશે. એમ બાળક અત્યારે નાનો છે ત્યાં એના હૃદયમાં હરિનામનો આ સારામાં સારો સૂટ મૂકી દો, એ 55નો થશે ત્યારે એ જ સૂટ પાછો બહાર નીકળશે. નથી લાગતું? માટે હરિ એને થોડુંક સત્સંગમાં લાવો, થોડુંક પ્રભુના કીર્તનમાં લાવો મહારાજ. બિનો સત્સંગ વિવેક ન હોય, બિનો સત્સંગ વિવેક ન હોય, રા
भगवान सोई बिनु सत संग विवेक न होई बिनु सत संग विवेक न होई राम कृपा सुलभन सोई राम कृपा बिनु सुलभन सोई बिनु सत्संग विवेक न होई महाराज बालक नानो होय त्यारे दादा ए आंगळी पकड़ीने सत्संगमां लई जवो जोईए महाराज हरि मंदिरे लई जवो जोईए तो ए मोटो थाय पछी एने मुश्किली पड़े नहीं नारदजी ऋषि व्यास भगवान ने कहे छे महाराज મેં દર્શન કર્યા મારી આંખ પવિત્ર પ્રસાદ ખાધો મારી જીભ પવિત્ર કથા સાંભળી મારા કાન પવિત્ર થયા અન પછી એમ કરતાં ચાતુર્માસ પૂરો થયો સંતોને જવાનો સમય થયો અને શેઠ અને હું એની સાથે માતાઓને વિદાય કરવા નીકળ્યા ગામનો જાપો આવ્યો ને એટલે શેઠ રોકાઈ ગયા મને એમ થયું કે લાવીને દાદાની થેલી ઉપાડીને હું સીમાડા સુધી આગળ જાઉં નારદજી કે છે વ્યાસ ભગવાન હું સંતોને ગામના પાદરથી સીમાડા સુધી મૂકવા ગયો એમાં એક સંતના સદગુરુદેવને મારા ઉપર બહુ પ્રેમ આવ્યો અને મારો હાથ પકડીને કહે છે બેટા તે અમારી બહુ સેવા કરી છે દીકરા ચાર મહિના તે અમને ખૂબ પ્રેમ આપ્યો છે અને અમે તને એક મંત્ર આપીએ છીએ દીકરા તું એનો જપ કરશે કે હા દાદા તો બેટા જો તું આ મંત્ર અમે આપીએ છીએ એનો જપ કરશે ને તો તને ભગવાન ખૂબ કૃપા કરશે મહારાજ અને એ જ વખતે સંતના સદગુરુદેવ મહારાજ સ્વામીએ મારા કાનમાં એક મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ઓમ નમો ભગવતે તુભ્યં હાજી મહારાજ ચતુર્વ્યૂહ સ્વરૂપનું દાન કર્યું મહાત્માઓએ મને મંત્ર આપ્યો જા બેટા જો જપ કરશે તો ભગવાન તારા ઉપર કૃપા કરશે સંતો જતા રહ્યા ઘરે આવ્યો હું તો હાથ પગ ધોઈને માળા હાથમાં લીધી ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છો હજી તો એક માળા ન કરી ત્યાં માં આવી બેટા તારા હારું દૂધ કરી દીધું છો ક્યારનું હાલ મૂકી લે પી લે જલ્દી દૂધ પી લે માળા હેઠી મૂકીને દૂધ પીવા ગયો વળી એ પાછો હાથ પગ ધોઈને પાછો વળી માળા હાથમાં લીધી ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છો હજી પાંચ માળા ન કરી જાય વળીમાં આવી બેટા જમવાનું તૈયાર થઈ ગયું છો નારદ ઋષિ કે વ્યાસ ભગવાન મારે માળા ફેરવવી છે પણ માં આડી આવે છે એમાં ભગવાનને કરવું હે વ્યાસજી આ મારી એકની એક માં પ્રભુની ઈચ્છા અને એકાત્મજા મે માતા પતિમ દુગ્ધાશ્ચ ગેહિની આ મારી આ એકની એક માં હતી સંધ્યાકાળનો સમય હતો મહારાજ અને હાથમાં બોઘોનું લઈને સંધ્યા સમયે મારી માં ગાય દોવા જતી હતી અંધારામાં એને ખબર ન પડી એનો પગ એક સર્પના ઉપર પડ્યો સર્પનો દંશ થયો અને મારી માનું ત્યાં ત્યાં પ્રાણ પંખેરું ઉડી ગયું મહારાજ અને મારું રહ્યું સયું બંધન છૂટી ગયું માનું બંધન હતું મને હરિનામનું સ્મરણ કરવામાં માનું એક બંધન હતું એ બંધન છૂટી ગયું અને માની ઉત્તર ક્રિયા કરી અને હું પાછો ઉત્તર દિશામાં ગયો એક સરોવરનો આશરો કર્યો સ્નાન કરી એક પીપળ મૂળની નીચે ઊભો ઊભો ભગવાનનું તપ કરવા લાગ્યો ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ભગવાનનો જપ કરવા લાગ્યો મહારાજ અને એમ જપ કરતા કરતા જપની અંદર તપમાં મારા વર્ષો વીત્યા હે વ્યાસ ભગવાન એમાં એક વખતે એવું બન્યું મારા અંતરમાં અજવાળો થયો અને હૃદય મંદિરની અંદર ચતુર્ભુજં શંખ ગદાયુદાયુદં ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ મારા અંતરમાં અજવાળું થયું મને હૃદયમાં પ્રભુના દર્શન થવા લાગ્યા મહારાજ મને એમ થયું કે લાવીને આંખ ઉગાડીને જોઈ લઉં ઠાકોરજી ચતુર્ભુજ નારાયણ કહેવાય છે
જ્યાં મેં આંખ ઉઘાડી ત્યાં તો અંતર ધ્યાન સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું. પછી તો મેં આંખો બંધ કરી, આંખો ચપટપટાવી, આંખો ચોળવા માંડ્યો, પણ ફરીવાર સ્વરૂપ મને દર્શન થયું. માટે એકવાર જો ઈશ્વર આવે ને તો જવા દેશો નહીં, ખાસ ધ્યાન રાખજો, નહીતર જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નહીં. નહીં તો એકવાર છટકી ગયો બ્રહ્માનંદ, પછી પરિવાર નહીં આવ્યો. માટે ઈશ્વર એકવાર આવે ને તો એને જવા ન દેવો મહારાજ. દર્શન આપે તો ભલે આંખ બંધ હોય, ભલે કપડાનું ઠેકાણું ન હોય, પણ તમે જે અવસ્થામાં છો એ અવસ્થામાં ઈશ્વરે તમને અપનાવી લીધા તો હવે ક્યાં જગતનો ભય રહ્યો તમને? ભગવાન એકવાર આવે ને તો તમે એને જવા ન દેશો. ગોપીઓને ભગવાન 11 વર્ષ ને 52 દિવસે એટલું જ ગોકુળમાં કઈ નીકળ્યો, ગોપીઓ મામાને મળીને હમણાં આવું છું, એ હજી આજ સુધી ગોકુળમાં પાછો નથી ગયો. અને 83મા વર્ષે ભગવાન ગોપીઓને કુરુક્ષેત્રમાં ભેગો થાય અને એ ગોપીઓને પાછો તમને મને એમ કે હમણાં આવું છું તો અચ્યુતમ કેશું એમ થાય, ત્યાં સુધી મેળ નહીં પડે. માટે જવા ન દેશો મહારાજ. નારદજી કહે છે, હે વ્યાસ ભગવાન, એ સ્વરૂપ મને ઝાંખી તો થઈ પણ પછી ફરીવાર એ સ્વરૂપ દેખાયું નહીં. બહુ અકળામણ થઈ ત્યારે ભગવાન તો ન દેખાયા, પણ આકાશવાણી થઈ, બેટા હવે આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય, આવતા જન્મમાં તું મારા ઉત્સંગમાંથી પ્રગટ થવાનો છે મહારાજ. એ જ વખતે ભગવાન સુંદર નારદ ઋષિ કહે છે, વ્યાસજી, મારો દાસી પુત્રનો જન્મ મેં આયુષ પૂર્ણ કર્યું, મારું શરીર છૂટ્યું, અંદરથી એક અવાજ આવ્યો, હરયે નમઃ. કહેતા મારું દાસી પુત્ર શરીર છૂટી ગયું છે. અને બીજો જન્મ મારા પિતા બ્રહ્માના ખોળામાંથી પ્રગટ થયો, મારી પહેલાં મારા 9 મોટા ભાઈઓ આવ્યા છે. બ્રહ્માની માનસ સૃષ્ટિમાં આમ તો પુત્રો 10 થયા છે, પણ 9મા પુલત્સ્ય ઋષિની ગણતરી ગણનામાં નથી, માનસ સંતાનમાં અવિર્ભૂ છે ને, એટલા માટે. એમાં મારી પહેલાં મારા 9 ભાઈઓ આવ્યા છે, એમાં વશિષ્ઠ ઋષિ પ્રાણમાંથી પ્રગટ થયા, મનમાંથી મરીચી નામના ઋષિ પ્રગટ થયા, આંખમાંથી અત્રિ ઋષિ પ્રગટ થયા, કાનમાંથી પુલહ ઋષિ પ્રગટ થયા, હાથમાંથી ક્રતુ ઋષિ પ્રગટ થયા, અંગૂઠામાંથી દક્ષ ઋષિ પ્રગટ થયા, ચામડીમાંથી ભૃગુ ઋષિ પ્રગટ થયા, પડછાયામાંથી કર્દમ ઋષિ પ્રગટ થયા છે. આ 9 માનસ સંતાન ભગવાનના છે. અને 10મસ્તત્ર નારદમ, 10મો દીકરો નારદ ઋષિ, ઉત્પન્નો નારદો જંઘા. નારદજી કહે છે, વ્યાસ ભગવાન, હું મારા પિતા બ્રહ્માના ખોળામાંથી પ્રગટ થયો છું, અને જ્યાં મારો જન્મ થયો આકાશ માર્ગેથી દેવતાઓ દોડતા દોડતા આવ્યા અને મને પ્રસાદીની આ વીણા આપી છે, દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ. મહારાજ હા બોલો બોલો, વાંધો નહીં. દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છિત્વા હરિકથામ ગાયમાનાંચરામ્યહમ. મહારાજ, દેવતાઓએ મને પ્રસાદીની વીણા આપી છે મહારાજ, અને એ વીણાને હું મારા કાન પર, આ તંબુરો નથી, દેવોએ આપેલી પ્રસાદી છે મહારાજ. નારદ ઋષિ કહે છે, દેવદત્તામ ઇમામ વીણામ, આ વીણા મને દેવોએ આપી છે મહારાજ. અને પાછું સ્વર બ્રહ્મ વિભૂષિતામ. મહારાજ, હું એ વીણાને કાન પાસે રાખું અને હું આમ ફરું એટલે ઓલો પવનનો હિલોળો આવે અને ઓલા વીણાના તાર જણજણે, પવનથી ઓલા તારની જણજણાટી બોલે, મારા કાનમાં અવાજ આવે છે, હરિશરણમ 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 હરિશરણમ
हरि शरणम 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 हरि शरणम